ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજ સાંજની ના આ ઐતિહાસિક પરિસરમાં મનોવિજ્ઞાન વિભાગમાં હું ડૉક્ટર જિગ્નેશ ટાપરિયા આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે મનોવિજ્ઞાનના જુદા જુદા મુદ્દાઓનો જે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં યુનિટ એકનો ચોથો અને છેલ્લો મુદ્દો છે મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ, એટલે મનોવિજ્ઞાનના પેટા ક્ષેત્રો. એવો તમને પ્રશ્ન થાય કે શાખા એટલે શું, તો તમે જુઓ કે એક વૃક્ષ છે, એ વૃક્ષનું થડ, અને થડ જેમ ઉપર જશે એમ એમાંથી એની ડાળીઓ અલગ પડશે, ડાળીઓમાંથી એની શાખાઓ અલગ પડશે, શાખાઓમાંથી એના પર્ણ પાન જે છે એ અલગ પડશે. પણ ઝાડ લીમડાનું છે ને, તો કોઈ પણ પાન એનો સ્વાદ કડવો જ હશે. એટલે જે મુખ્ય શાખા છે, જે મુખ્ય એનો ગુણ છે, એ ગુણ નહીં બદલાય. હા, એનો આકાર, એનો રંગ, એનો કદ એ બદલાશે. કોઈ એક પાન એ મોટું હશે, વધારે ઘાટું કે આછા રંગનું હશે, તો એની અંદર આપણને ફેર જોવા મળશે, પણ એની ગુણ એ કડવું તો હશે જ. એમ વિષયની જો વાત કરીએ તો એની શાખાઓ ભલે જુદી જુદી હોય, શાખાઓ જુદી હોવાથી એનો વિષયનો ક્ષેત્ર, વિષય વસ્તુ બદલાશે, પણ એનો મુખ્ય જે અભ્યાસનો વિષય છે ને એ તો એ જ રહેશે. મનોવિજ્ઞાન છે એટલે વર્તન તો હશે જ, અભ્યાસ તો વર્તનનો જ કરશે, પણ વર્તનો જુદા જુદા પ્રકારના હોય છે. અને આમ આપણે મનોવિજ્ઞાનના આવા પેટા ક્ષેત્રો, શાખાઓનો અહીંયા અભ્યાસ કરવાના છીએ. મિત્રો, જો મનોવિજ્ઞાનની શાખાઓની વાત કરીએ તો મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન હોવાને નાતે એનો અભ્યાસનું ક્ષેત્ર ખૂબ વ્યાપક છે. વ્યાપક એટલે લાંબુ છે કે ફેલાયેલું છે, એટલા માટે કે એ વર્તનનો અભ્યાસ કરે છે. તો આપણા વર્તન તો અનેક છે. બાળક હોઈએ અને પગ હલાવીએ ને, એ પણ વર્તન છે. રડીએ એ પણ વર્તન છે. હસવું એ પણ વર્તન છે. બોલવું, જોવું, વાંચવું, દોડવું, પડવું, આ બધા વર્તન છે. હવે એક માણસમાં જો આટલા બધા વર્તન હોય તો દુનિયામાં કેટલા બધા માણસો છે. તમે બહાર નજર કરશો ને તો તમને એક સાથે અસંખ્ય વર્તનો થતા જોવા મળશે. આમ મનોવિજ્ઞાનના વર્તનો જુદા જુદા છે. રોડ ઉપર ઊભા હોય ને એટલે એક વ્યક્તિ આવીને તમને એમ કહેશે કે લો આ પેન લેવી છે, એટલે એ એક વેચનાર છે. એનું વર્તન વેચનાર તરીકે હશે. તમે ખરીદો છો, તમારું વર્તન ખરીદનાર તરીકે હશે. એટલે તમે જુઓ કે ત્યાં બે વર્તન થાય છે. હોટલમાં જમવા બેસીએ છીએ તો આપણું વર્તન જમનાર તરીકે છે, કોઈ પીરસનાર તરીકે વર્તન કરતું હશે, કોઈ ત્યાં સમગ્ર એનું સંચાલનનું વર્તન કરતું હશે. આમ માનવીના વર્તનો એ વિવિધ છે, અને માટે મનોવિજ્ઞાનની શાખાઓ એ પણ વિવિધતા ભરેલી કે જુદી જુદી જોવા મળે છે. અને આજે એટલા માટે મનોવિજ્ઞાનમાં અસંખ્ય શાખાઓ અસ્તિત્વમાં છે. સિટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે પોતાના પુસ્તકમાં આવી મુખ્ય 11 જેટલી શાખાઓની વાત કરી છે. એ સિવાય પણ આજે તો એની ઘણી બધી શાખાઓ છે, પણ એની આ મુખ્ય જે 11 શાખાઓ છે એના આપણે નામ જોઈશું.
ચિકિત્સા મનોવિજ્ઞાન, પ્રાયોગિક મનોવિજ્ઞાન, સલાહ અને માર્ગદર્શનનું મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, શાળાકીય મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સમાજલક્ષી, વિકાસાત્મક, વ્યક્તિત્વલક્ષી, મનોમાપન, માનવ યંત્ર અને અન્ય. તો આવી મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ એ અસ્તિત્વમાં છે. આપણે આ બધી શાખાઓનો અભ્યાસ કરવાના છીએ, પણ એ વાત યાદ રાખવાની છે કે શાખા કોઈ પણ હશે એમાં મુખ્ય વાત માનવ વર્તનની હશે. જેમ કે ચિકિત્સા મનોવિજ્ઞાન છે તો ત્યાં માનવીની સારવારની વાત, એટલે સારવારના વર્તનની વાત હશે. પ્રાયોગિક મનોવિજ્ઞાન છે તો માનવીના વર્તન પરના પ્રયોગની વાત હશે. શાળાકીય મનોવિજ્ઞાન હોય તો માનવીના શૈક્ષણિક વર્તનની વાત હશે. તો આવી રીતે આપણે પહેલું એ ચિકિત્સા મનોવિજ્ઞાનને સમજવાના છીએ. માનવીની જે જુદી જુદી માનસિક સમસ્યાઓ છે, માનસિક રોગો છે, માનવીને માનસિક સમસ્યાનો સામનો શું કામ કરવો પડે છે, માનવીને માનસિક રોગ શા માટે થાય છે, એ રોગ થાય ત્યારે એ કેવો હોય છે, એના લક્ષણ શું હોય છે, કયો રોગ એ કયા વર્ગનો છે, કયા વર્ગીકરણ એટલે કયા પ્રકારનો છે, એની સારવાર કેવી રીતે થઈ શકે, આવી બાબતોનો અભ્યાસ ચિકિત્સા મનોવિજ્ઞાન કરે છે. મિત્રો, હું તમને કેટલાક ફિલ્મોના ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. એક દિલવાલે નામનું ફિલ્મ છે અજય દેવગણનું. એમાં તમે જોશો ને તો અજય દેવગણ એ પાગલ બતાવવામાં આવ્યો છે. બીજું એક પા નામનું ફિલ્મ છે અમિતાભ બચ્ચનનું. એમાં તમે જુઓ કે અમિતાભ બચ્ચનને કંઈક જુદો જ બતાવવામાં આવેલો છે. સલમાન ખાનનું એક ફિલ્મ છે તેરે નામ. એમાં તમે જુઓ કે એમને જુદા બતાવવામાં આવ્યા છે. બોર્ડર ફિલ્મની અંદર તમે સની દેઓલને જુઓ. તમે જુઓ કે આ બધા જ જુદા જુદા પ્રકારના વર્તનો છે. હવે જે મેં ત્રણ ફિલ્મોના નામ આપ્યા, દિલવાલે, તેરે નામ અને પા, એમાં તમે જોશો ને તો વ્યક્તિને કેટલીક રીતે માનસિક બીમારીઓનો સામનો કરતો બતાવવામાં આવ્યો છે. એટલે વ્યક્તિ માનસિક રીતે કોઈક ને કોઈક રીતે બીમારીનો ભોગ બનેલો છે. તો વ્યક્તિ આવી માનસિક બીમારીનો ભોગ શા માટે બને છે, એને આવી માનસિક બીમારી શું કામ થઈ છે, એને સમજાવવાનું કામ એ આ ચિકિત્સા મનોવિજ્ઞાન કરે છે. હવે માત્ર આપણને કારણની ખબર પડશે એનાથી નહીં ચાલે, પણ એનો ઉપચાર શું છે એ પણ જરૂરી છે. તો એક નામ યાદ રાખજો, APA, અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, એને મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ અને બીમારીઓ એના વર્ગીકરણનું કામ કરેલું છે. એમણે એમ કહ્યું છે કે મનોવિજ્ઞાન સાથે જેટલા લોકો જોડાયેલા છે એમાંથી 29% લોકો આ ચિકિત્સા મનોવિજ્ઞાનનું કામ કરતા હોય છે. એટલે કે મનોવિજ્ઞાનની અંદર ક્લિનિકલ સાયકોલોજી, જેનું ગુજરાતી નામ છે ચિકિત્સા મનોવિજ્ઞાન, એ ખૂબ મહત્વની શાખા છે. અહીંયા ત્રણ પ્રકારના નિષ્ણાતો કામ કરે છે, ચિકિત્સા મનોવિજ્ઞાનિક, ત્યાર પછી મનોચિકિત્સક અને મનોવિશ્લેષક. મિત્રો, આ કોણ મનોવિજ્ઞાનના વિષયમાં તમારે જો આગળ વધવું હોય, કોઈએ સાયકોલોજિસ્ટ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, સાયકોથેરાપિસ્ટ આવું બનવું હોય તો એ માનસિક બીમારીઓનો સારવાર કરનાર વ્યક્તિ તમે બની શકો છો. અને એ બનવા મની વિશેષ માહિતી તમારે જોઈતી હોય તો મારી યુટ્યુબ ચેનલ પર તમે જોઈશો તો આ કેવી રીતે બની શકાય એની માહિતી આપેલી છે. મિત્રો, આ જે વસ્તુ છે કે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક, મનોવિશ્લેષણ, એ માનસિક રોગોની, માનસિક સમસ્યાઓની સમજૂતી આપનાર,
તેનું નિદાન કરનાર અને તેની સારવારની કામગીરી સાથે સંકળાયેલા લોકો છે. એ ત્રણેય બનવા માટેની લાયકાત અલગ અલગ છે, એનું કામગીરી અલગ અલગ છે, અને એ બધાનો વિગતે અભ્યાસ તમે ચિકિત્સા મનોવિજ્ઞાન નામના પુસ્તકમાં કરી શકો છો. હવે આવે છે મનોવિજ્ઞાનની, જે ચિકિત્સા ક્ષેત્રમાં જો કોઈ વ્યક્તિએ જવું હોય તો એને આ વિષયની અંદર મનોવિજ્ઞાન વિષયમાં પીએચડી કરેલી હોવી જોઈએ. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકનું કામ એ માનસિક સમસ્યાઓ જે હોય છે સામાન્ય પ્રકારની, એની સારવાર કરવાનો હોય છે. તે માનસોપચાર પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેને સાયકોથેરાપી કહેવામાં આવે છે. એ રીતનો ઉપયોગ કરીને વ્યક્તિની સારવાર કરતો હોય છે. મનોચિકિત્સક જેને કહીએ છીએ એ MBBS MD ડિગ્રી ધરાવતા હોય છે, એટલે MBBS થયા પછી એ MD અભ્યાસ કરે છે અને એ માનસિક બીમારીઓ માટેના શારીરિક ઉપચાર કરે છે. દવાઓ આપે છે, ઇન્જેક્શન આપે છે, શરીરની તપાસ કરે છે. એ બધી કામગીરી મનોચિકિત્સક કરી શકે છે. જો કોઈ માનસિક બીમારીને કારણે વ્યક્તિની સર્જરી ઓપરેશન કરવાની જરૂરિયાત હોય તો એ વિદ્યુત આંચકા પણ આપે છે અને સર્જરી પણ કરે છે. ઘણી વખત તમે જુઓ કે માનસિક બીમારી ધરાવતો દર્દી હોય એને વિદ્યુત આંચકા આપવામાં આવે છે, તો એ આપવાનું કામ પણ મનોચિકિત્સક કરી શકતા હોય છે. તો આમ મનોવિજ્ઞાનની અંદર આ કામગીરી માત્ર મનોચિકિત્સક જ કરતા હોય છે. ત્રીજા મનોવિશ્લેષક છે કે કોઈ વ્યક્તિને સામાન્ય બીમારી હોય, બીમારી હોય એટલે કંઈ એવું નથી કે હોસ્પિટલમાં દાખલ જ થવું, મોટાભાગની બીમારી સામાન્ય હોય છે કે એમાં સામાન્ય દવાથી જ સારવાર થતી હોય છે. તો કોઈ સામાન્ય જો માનસિક બીમારી છે તો એની સારવાર મનોવિશ્લેષક કરે છે. એ માટે સાહચર્ય, સ્વપ્ન વિશ્લેષણ આવી પદ્ધતિનો એ ઉપયોગ કરે છે અને એના દ્વારા માનસિક રોગોની સારવાર જે છે એ કરતા હોય છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક માનસિક રોગની ચિકિત્સાની સાથે સાથે મનોવિજ્ઞાનની બીજી પણ સંશોધનની કામગીરીઓ કરે છે અને આમ ચિકિત્સા મનોવિજ્ઞાનનું ક્ષેત્ર આજના યુગમાં ખૂબ મહત્વનું છે. બીજું આવે છે પ્રાયોગિક મનોવિજ્ઞાન. આમ તો પ્રાયોગિક મનોવિજ્ઞાન એ કોઈ અલગ શાખા નથી, પણ બધા જ શાખાઓમાં પ્રયોગો થતા હોય છે, પણ એ વિશિષ્ટ મહત્વ ધરાવે છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો એવા છે કે જે પ્રયોગ કરવામાં અને પ્રયોગનું પરિણામના આધારે સિદ્ધાંત સ્થાપનામાં જ રસ દાખવતા હોય છે. પ્રયોગ દ્વારા કોઈ સિદ્ધાંતની સ્થાપના થાય છે અને એટલા માટે પ્રાયોગિક મનોવિજ્ઞાન એ શુદ્ધ વિજ્ઞાન ગણવામાં આવેલું છે, કારણ કે વર્તન સાથે સંબંધિત હોય એવા સિદ્ધાંતોની સ્થાપના એ પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં થતી હોય છે. એટલે પ્રાયોગિક મનોવિજ્ઞાન માનવ વર્તન સાથે જોડાયેલા સિદ્ધાંતોની સ્થાપના કરવાનું કામ કરે છે. મનોવિજ્ઞાનની ત્યાર પછીની શાખા એ અસાધારણ મનોવિજ્ઞાન છે. અસાધારણ મનોવિજ્ઞાન એ માનવીના જે સાધારણ નથી એવા વર્તનોનો અભ્યાસ કરે છે. એટલે માનવીના વર્તનમાં રહેલી જે વિકૃતિઓ હોય એ વિકૃતિઓનો અભ્યાસ કરવાનું કામ એ આ મનોવિજ્ઞાન કરતું હોય છે. આ મનોવિજ્ઞાનની અંદર માનસિક વિકૃતિઓ એના જુદા જુદા અભ્યાસ થાય છે. એટલે જે માનસિક બીમારીઓ છે એ માનસિક બીમારીના જુદા જુદા પ્રકારો છે અને એ બધા પ્રકારોનો અભ્યાસ અસાધારણ મનોવિજ્ઞાનમાં થાય છે. જે જુદી જુદી માનસિક બીમારીઓ હોય એ કેવી છે, માનસિક બીમારી કેવી રીતે થાય છે, જ્યારે માનસિક બીમારી થાય ત્યારે વ્યક્તિનું વર્તન કેવું હોય છે, એવી બાબતોનો અભ્યાસ એ અસાધારણ મનોવિજ્ઞાન કરે છે. અસાધારણ મનોવિજ્ઞાનનો અભ્યાસ એ ચિકિત્સાત્મક અભિગમથી થાય છે,
એટલે માત્ર સમજવા માટે અભ્યાસ નથી કરતું, પણ સમજીને એને દૂર કરવાનો ઉદ્દેશ્ય એનો રહેલો હોય છે. ચોથી શાખા સલાહ અને માર્ગદર્શનનું મનોવિજ્ઞાન છે. માનવીના જીવન દરમિયાન માનવી સમક્ષ જુદી જુદી અનેક સમસ્યાઓ અને અનેક પડકારો આવતા હોય છે. ક્યારેક સમસ્યા કે પડકાર ન હોય તો વ્યક્તિની સમક્ષ મૂંઝવણ હોય, અને એવા સમયે વ્યક્તિને સલાહ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય છે. જેમ કે દસમું ધોરણ પાસ કરેલ વિદ્યાર્થીએ હવે પછી આગળ કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો, તો એવા સંજોગોમાં વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે એ અંગેની સલાહ કે માર્ગદર્શન લેવા માટે જાય છે. તો કેટલાક પ્રશ્નો એવા છે કે એ પ્રશ્નોમાં એ વિષય અંગેનું પોતાની પાસે જ્ઞાન ઓછું હોય તો વ્યક્તિ બીજા લોકો પાસેથી એ વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે, અને આમાંથી સલાહ અને માર્ગદર્શનનું મનોવિજ્ઞાન એવી એક શાખા એ ઉદ્ભવે છે. સલાહ આપતી વ્યક્તિને સલાહકાર કહેવામાં આવે છે અને માર્ગદર્શન આપતી વ્યક્તિને માર્ગદર્શક કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનમાં જેટલા લોકો કામ કરે છે એમાંથી લગભગ 10% લોકો એવા છે કે જે સલાહ અને માર્ગદર્શનના ક્ષેત્રમાં કામ કરે છે. સલાહ એ સમસ્યાઓ સાથે સંબંધિત હોય છે, સલાહ એ સમાયોજન સાથે સંબંધિત છે, અને એટલા માટે સલાહને ચિકિત્સા, સલાહને અસાધારણ મનોવિજ્ઞાન આ બંને સાથે પણ સંબંધ રહેલો છે. આપણે ડૉક્ટર પાસેથી દવા લઈએ ને, દવા પછી ડૉક્ટર સલાહ પણ આપે છે કે આ દવા સવાર બપોર સાંજ લેજો, દવા સાથે આ જમજો, આ રીતે જે છે કસરત કરજો. તો આ બધી જે છે ને એ સલાહ છે. એટલે સલાહ અને ચિકિત્સા બંને સાથે જોડાયેલી છે. જે લોકો આ ક્ષેત્રમાં કામ કરે છે એ લોકો ઇમોશનલ ડિસઓર્ડરની અંદર માર્ગદર્શન પણ આપતા હોય છે. ઘણી વખત તમે જુઓ કે માનવી જે છે ને એ આવેગિક વિકૃતિનો ભોગ બને છે. ક્યારેક આપણને એવું લાગે કે મૂડ નથી, આજ મજા નથી આવતી, કોઈક સાથે ઝઘડો થયો હોય એટલે આપણને ન ગમે, ખાવું ન ભાવે. એમાં યુવાનોમાં તો આવું બહુ થતું હોય, મારો ફોન નથી ઉપાડતી કે ઉપાડતો, એટલે ભાઈ કે બેનને ખાવું ન ભાવે. ઇમોશનલ ડિસઓર્ડર છે. આવી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં આ પ્રકારનું સલાહ અને માર્ગદર્શન ખૂબ જરૂરી છે. પરિણામ આવે, નપાસ થયા હોય, આપણી અપેક્ષા કરતાં પરિણામ ઓછું આવ્યું હોય તો પણ સલાહ અને માર્ગદર્શન એની જે છે એ આવશ્યકતા રહેતી હોય છે. એટલે આમ સલાહ અને માર્ગદર્શનનું મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ મહત્ત્વનો એરિયા ગણવામાં આવે છે. જે લોકો આ ક્ષેત્રે કામ કરતા હોય છે એ લોકો સ્કૂલ અને કોલેજોમાં શૈક્ષણિક માર્ગદર્શન પણ આપે છે. તમે જુઓ કે તમને ઘણી વખત એવું થતું હશે કે આ વિષય છે ને એ મને બહુ સહેલો લાગે છે, આવડે છે. ક્યારેક એવું થતું હશે કે આ વિષય અથવા કોઈક વિષયનો કોઈક મુદ્દો એ તમને સમજાશે નહીં, તમને એમ લાગતું હશે કે બહુ જ અઘરું છે, હવે કોને પૂછું. એટલે તમે એ વિષય અંગે એ મુદ્દા અંગે કોઈકને પૂછો અને એ વસ્તુ તમને એ સમજાવે ને પછી બહુ જ સરસ આવડી જાય. સલાહની અસર છે. કોલેજમાં આવ્યા, હવે કયો વિષય રાખવો, 12મું ધોરણ પાસ કર્યું છે તો BA કરવું, 12મું ધોરણ પાસ કર્યું છે તો બીજો કોર્સમાં જોડાવવું, નોકરી કરવી છે તો કયા ક્ષેત્રમાં કરવી. તો તમે જુઓ કે આ બધું જ એ શૈક્ષણિક માર્ગદર્શન છે. ઘણી વખત એવું થાય કે આપણે અભ્યાસ ખૂબ કરીએ છીએ, બહુ મહેનત કરીએ છીએ, આખો દિવસ વાંચીએ છીએ,
પણ યાદ નથી રહેતું. તો ત્યાં સલાહની, માર્ગદર્શનની આવશ્યકતા હોય છે. તો જે લોકો સલાહ અને માર્ગદર્શનના ક્ષેત્રે કામ કરતા મનોવૈજ્ઞાનિકો છે, એ આવા પ્રકારના માર્ગદર્શનો આપે છે. કેવી રીતે યાદશક્તિ વધારી શકાય, કેવી રીતે યાદ રાખી શકાય, કેવી રીતે સારું લખી શકાય, કેવી રીતે આપણે બોલી શકીએ, એવા પ્રકારના માર્ગદર્શનો એ સલાહ મનોવૈજ્ઞાનિકો આપતા હોય છે. અને એ બધી બાબતોનો અભ્યાસ સલાહ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીએ કયો વિષય પસંદ કરવો, કયો અભ્યાસક્રમ રાખવો, અસરકારક રીતે કેમ અભ્યાસ કરવો, એની વિશેની માહિતી અહીંયા આપવામાં આવતી હોય છે. આમ જુદા જુદા વ્યવસાયમાંથી કયો વ્યવસાય પસંદ કરવો, એની માહિતી પણ સલાહ મનોવૈજ્ઞાનિક આપે છે. આપણી સમક્ષ કેટલાય બધા વ્યવસાય છે, આપણે કયો વ્યવસાય કરશું, કયો વ્યવસાય કરશું તો આપણે સફળ થશું. આપણે જે વ્યવસાય કરીએ છીએ એમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે, સફળ નથી થઈ શકતા, તો શું કરવું? તો આવી મૂંઝવણ, આવા પ્રશ્નો, આવી બાબતો, એના વિશે બીજા લોકોનું માર્ગદર્શન જે છે એ લેવામાં આવતું હોય છે. અને આમ સલાહ માર્ગદર્શન એ બહુ મોટું ક્ષેત્ર છે. માર્ગદર્શન આપનાર વ્યક્તિ જ્યારે કોઈને માર્ગદર્શન આપે છે ત્યારે તેની ટેસ્ટ લે છે. આપણને બીમારી હોય ને તો ડૉક્ટર પાસે જઈએ ને, એટલે ડૉક્ટર એમ કહે કે જાઓ લેબોરેટરીમાં જાઓ ને તપાસ કરાવી આવો, આપણે લોહીની તપાસ કરાવીએ. એવી રીતે જ્યારે કોઈ માનસિક મૂંઝવણ હોય તો એ માનસિક મૂંઝવણમાં પણ શું મુશ્કેલી છે એની સમજૂતી માટેની કસોટી આવે છે, ટેસ્ટ આવે છે. અને એનો ઉપયોગ એ સલાહ મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે, જેના દ્વારા વ્યક્તિની મુશ્કેલી ખરેખર શું છે એ વિશેની સાચી જાણકારી એમને પ્રાપ્ત થતી હોય છે. આમ માર્ગદર્શન માટે જે કસોટી ટેસ્ટ આવે છે એમાં અભિયોગ્યતા, અભિરુચિ, વ્યક્તિત્વ આવી બધી કસોટી છે. કોઈક વ્યક્તિ મુશ્કેલી લઈને આવે કે સાહેબ હું બહુ વાંચું છું, આખો દિવસ ચોપડી લઈને બેસું છું પણ યાદ નથી રહેતો, એટલે એની અભિરુચિ ટેસ્ટ લેવામાં આવશે. એ કસોટી દ્વારા ખબર પડશે કે વ્યક્તિ વાંચે છે તો એમાં એને ખરેખર રસ છે કે નહીં. હવે આપણને રસ જ ન હોય, ચોપડીની લીટીઓ માત્ર વાંચ્યા રાખતા હશું તો એનું કોઈ પરિણામ એ પ્રાપ્ત થવાનું નથી. માટે એને રસ છે કે કેમ, બીજું અભિયોગ્યતા, એની યોગ્યતા છે કે કેમ. હું આખો દિવસ તબલા લઈને મંડી જ પડું, તબલા લઈને મંડી જ પડું પણ તબલા શીખવાની અભિયોગ્યતા જ મારામાં નથી, ક્ષમતા જ નથી, મને નહીં આવડે. પછી મહાન તબલાવાદક મારી ગુરુ હશે ને મને શીખવાડવા બેસી જશે ને તોય નહીં આવડે, કારણ કે મારી અંદર એની અભિયોગ્યતા નથી. તો વ્યક્તિમાં જે તે બાબત અંગેની અભિયોગ્યતા છે કે નથી, એને રસ છે કે નથી, આવી બાબતોનો અભ્યાસ એક કસોટીઓ દ્વારા થતો હોય છે. અને એટલા માટે સલાહ મનોવૈજ્ઞાનિકો એ કસોટીનો અભ્યાસ કરે છે. સ્કૂલ અને કોલેજમાં જ્યારે માર્ગદર્શન આપવાનું હોય છે ત્યારે એ યાદ રાખવાનું હોય છે કે બધા જ એક સરખા નથી. જે કોઈ માર્ગદર્શન આપે ને બધાને મનોવૈજ્ઞાનિક ન કહેવાય. હું તમને એમ કહું કે આ વિષય રાખો તો હું કંઈ મનોવૈજ્ઞાનિક થઈ ગયો એવું નથી. કસોટીનો ઉપયોગ કરું, પ્રશ્નને સારી રીતે સમજવું અને પછી માર્ગદર્શન આપવું તો જ એ સાચું માર્ગદર્શન અને સલાહકાર કહી શકાય. તો આવી બાબતોનો અભ્યાસ એ આ શાખામાં થાય છે. ત્યાર પછીની એક શાખા છે ઔદ્યોગિક મનોવિજ્ઞાન, જેને અંગ્રેજીમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એવું કહેવામાં આવે છે. આજનો યુગ એ ઔદ્યોગિક યુગ છે અને ઉદ્યોગની અંદર કામ કરતો માનવી છે. માટે
જ્યાં ઉદ્યોગ છે ત્યાં વર્તન છે, અને વર્તન છે ત્યાં પ્રશ્ન છે, અને પ્રશ્ન છે એટલે મનોવિજ્ઞાન છે. આપણે એવું માનીએ છીએ કે ઉદ્યોગ એટલે મિલ કે કારખાનું, પણ હકીકતમાં ઉદ્યોગ શબ્દ એ બહુ વિશાળ અર્થની અંદર વપરાય છે. આજીવિકા માટે કોઈ પણ કામ કરીએ એ ઉદ્યોગ. પાણીપુરીની લારીએ ઊભેલો માણસ પાણીપુરી વહેંચે છે તો એને ઉદ્યોગ કહેવાય, અને કોઈ ઘરે ખાખરા બનાવે છે ને તોય ઉદ્યોગ કહેવાય. એટલે ઉદ્યોગનો અર્થ ખૂબ વ્યાપક છે. જ્યારે કોઈ પણ ઉદ્યોગ હોય તો એ ઉદ્યોગમાં કોણ કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, ક્યારે કામ કરે છે, કામ કરે છે તો એને ગમે છે, કામના બદલામાં એને કેટલું વળતર મળે છે, બધી જ બાબતો વ્યક્તિના વર્તનને અને ઉદ્યોગને અસર કરે છે. માની લઈએ કે હું શિક્ષક છું, હું કોલેજનો પ્રોફેસર છું, મને બોલવું બહુ ગમે છે, મને ભણાવવું બહુ ગમે છે, તો તમે જુઓ કે હું સારું શિક્ષણ આપી શકીશ. પણ હું પ્રોફેસર બન્યો છું અને મને બોલવું કે ક્લાસમાં જવું જ નથી ગમતું, મારો જીવ જ શેરબજારમાં હોય, મારો જીવ જ ઇન્ડસ્ટ્રી સ્થાપવામાં હોય, તો હું ક્લાસરૂમમાં સારો શિક્ષક નહીં બની શકું. અને કોઈ માણસે એક ફેક્ટરી બનાવી દીધી પણ એને ફેક્ટરીમાં જવું ને બેસવું નથી ગમતું, એને તો ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓ સાથે વાત કરવી, વિદ્યાર્થીઓને સમજાવવા ગમે છે, તો એ માણસ સારો ઉદ્યોગપતિ નહીં બની શકે. એટલે કોઈ પણ ઉદ્યોગ, ઇંગ્લિશમાં એક કહેવત છે, રાઇટ મેન ફોર રાઇટ જોબ, યોગ્ય કામ માટે જ્યારે યોગ્ય માણસની પસંદગી થાય તો જ એ કામ સફળ થાય. યોગ્ય કામ માટે જો યોગ્ય માણસની પસંદગી નહીં હોય તો એ કાર્ય સફળ થઈ શકતું નથી. એટલા માટે તમે જુઓ કે કેટલાક લોકો કામ કરે ને પણ એને ગમતું ન હોય, પરાણે કામ કરે, એના માટે સફળ ન થાય. તો ઉદ્યોગ માટે કર્મચારીઓ કેવી રીતે પસંદ કરવા, તાલીમ બહુ મહત્ત્વની છે. કોઈ પણ ધંધો કરો એમાં તાલીમ ખૂબ જ અગત્યની છે. ચા બનાવીને વેચવી ને એમાંય તાલીમ જોઈએ, પાણીપુરીની લારીએ ઊભા રહેવું ને એમાંય તાલીમ જોઈએ કે 4 કલાક ઊભું રહેવાની તાકાત હોવી જોઈએ, એક સાથે 5 લોકોમાં વહેંચણી કરવાની તાકાત હોવી જોઈએ, 2 હાથોને એક સાથે કામ લગાવવાની, મગજમાં કાઉન્ટિંગ કરવાની તાલીમ હોવી જોઈએ. જુદી જુદી પરિસ્થિતિઓ, ઉદ્યોગમાં જુદી જુદી પરિસ્થિતિ હોય, સવાર પાળી હોય, બપોર પાળી હોય, રાત પાળી હોય, એમાં કામ કરવાનું છે, આજે આ વ્યક્તિ છે કાલે બીજી વ્યક્તિ છે, મશીન બરાબર ચાલે છે નથી ચાલતું, કેટલી પરિસ્થિતિઓ છે ને એ પરિસ્થિતિમાં કામ કરવાનું હોય છે. પછી પ્રેરણા, વ્યક્તિમાં પ્રેરણા હોવી જોઈએ કે મારે કામ કરવું છે. અને છેલ્લી વાત છે, કામના બદલામાં મળતું વળતર. આપણે કામ કરીએ પણ આપણને વળતર કંઈ ન મળતું હોય ને તો એ કામ કરવું ગમતું નથી. વર્તન આર્થિક હોય, વર્તન મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે. ક્યારેક કોઈ કામ કરવાના બદલામાં આપણને પૈસા ન મળે પણ લોકો પ્રશંસા કરે કે આ વ્યક્તિએ બહુ સારું કામ કર્યું, તો પણ માણસને કામ કરવું ગમે છે. એટલે જે પ્રલોભન, જે બદલો મળે છે એ શું છે એ પણ અસર કરે છે. આમ ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં ઉદ્યોગ સાથે સંબંધિત હોય એવી બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યાં ઉદ્યોગ હશે ને ત્યાં અકસ્માત પણ હશે, એક્સિડન્ટ હોય, કર્મચારી કામ કરતા કરતા કોઈક મશીનથી ઈજાગ્રસ્ત થઈ જાય, અથવા એવું બને કે કોઈકને શોટ લાગી જાય, તો ત્યાંય મનોવિજ્ઞાન આવે છે કે કયા માણસને ઈજા થાય છે, ક્યારે ઈજા થાય છે. રોડ ઉપરના અકસ્માત તમે જુઓ ને તો મોટા ભાગે જે લોકો વધારે સતત વાહન ચલાવતા હશે, ઉજાગરા કરતા હશે ને એના વધારે થશે, ફોન પર વાત કરતા કરતા વાહન ચલાવતા હશે ને એના અકસ્માત વધારે થશે,
તો આમ અકસ્માત વર્તન શું છે, એક્સિડન્ટલ બિહેવિયર શું છે, એનો અભ્યાસ એ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની અંદર કરવામાં આવે છે. એટલે ઔદ્યોગિક મનોવિજ્ઞાન આવી બાબતોનો અભ્યાસ કરે છે. કામ કરતા માણસનો જુસ્સો કેમ વધારી શકાય, એને ટીમવર્ક દ્વારા એની પાસે કામ કઈ રીતે લઈ શકાય, એવી બાબતોનો અભ્યાસ પણ ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં થાય છે. ઉદ્યોગોની અંદર માનવ સંબંધ પણ બહુ મહત્વના છે. જે માણસ સાથે આપણે કામ કરીએ છીએ અને કરવાનું છે, એ માણસ પણ બહુ મહત્વનો છે. આપણે જેની સાથે કામ કરીએ છીએ ને, એની સાથે આપણો મન મેળ નહીં હોય ને તો કામ કરવું નહીં ગમે, અને એટલા માટે સંઘર્ષો થશે. એ સંઘર્ષની અસર આપણા કામ ઉપર પડશે. બાજુમાં ઊભેલો કર્મચારી, એની સાથે આપણે બોલતા નથી તો ક્યારેક તમે જુઓ કે એના કારણે આપણો હાથ મશીનમાં આવી જશે, આપણને ઈજા થશે, કે આપણે કોઈકને ઈજા કરાવી દેશું, તો આવું બનતું હોય છે. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાનની અંદર મનોવિજ્ઞાન આવા વિષયના અભ્યાસ અને સંશોધન કરે છે અને ઔદ્યોગિક માર્ગદર્શન પણ આપે છે. ઇન્ડસ્ટ્રીઓની અંદર માર્ગદર્શન આપે કે આવા સંજોગોમાં શું કરવું જોઈએ. તો આ પણ મનોવિજ્ઞાનની એક બહુ મહત્વની શાખા છે. હવે વસ્તુ તો તૈયાર થઈ ગઈ, ચાલો પછી વેચવી પડશે. તો વેચવા માટે પણ મનોવિજ્ઞાન હોય છે, જાહેરાત જેને કહીએ છીએ. ઘણા માણસને બોલતા બહુ સારું આવડતું હોય, એ માણસ બહુ સારો એવો સેલ્સમેન હોય, તો ત્યાં તમે જુઓ કે માણસ સારું બોલી શકે છે તો સારું સેલિંગ કરી શકે છે, માટે ઉદ્યોગને ફાયદો થાય છે. એટલે ઉદ્યોગની અંદર વેચાણ કલા પણ મહત્વની બને છે. આમ વેચાણ કેવી રીતે વધારવું, જાહેરાતો આકર્ષક કેવી રીતે બનાવવી, લોકોને પોતાની પ્રોડક્ટમાં કેવી રીતે રસ લેતા કરવા, આ બધા માટે પણ ઔદ્યોગિક મનોવિજ્ઞાનની જરૂર હોય છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની ત્યાં આવશ્યકતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ખૂબ થયું છે, અને એટલા માટે એક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આવી પણ શાખા અસ્તિત્વમાં આવી છે. તો આમ ઇન્ડસ્ટ્રી અને માનવીને જોડતી એક મનોવિજ્ઞાનની શાખા એ આ ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે. માણસ મશીન ઉપર કામ કરે ને એટલે થાકી જાય, બોલી બોલીને થાક લાગે, લખી લખીને થાક લાગે, કમ્પ્યુટરમાં કામ કરી કરીને થાક લાગે. તો થાક શું છે, એને કેવી રીતે ઓછો કરી શકાય, બ્રેક રિસેસ ક્યારે આપવો, આવી બધી બાબતો વિશે મનોવિજ્ઞાન માર્ગદર્શન આપવાનું કામ કરતું હોય છે. હવે આવે છે ડેવલપમેન્ટલ સાયકોલોજી. માણસનો જન્મ થાય અને મૃત્યુ થાય ત્યાં સુધી જે આખી વિકાસ યાત્રા છે એ ખૂબ લાંબી છે. ગર્ભધાનથી મૃત્યુ સુધીની યાત્રા, એમાં ઘણા બધા વર્તનો આવે છે, અને આવા વર્તનોનો અભ્યાસ એ આ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં થાય છે. જીવનના જુદા જુદા તબક્કે માનવીનું વર્તન કેવું હોય છે એની સમજૂતી અહીંયા આપવામાં આવે છે. બાળક તરીકે હોય ત્યારે કેવું વર્તન છે, તરુણ તરીકે કેવું વર્તન છે, યુવાન તરીકે કેવું વર્તન છે, વૃદ્ધ તરીકે કેવું વર્તન છે, આ બધાની સમજૂતી આપવાનું કામ એ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં થાય છે. બાળકના પ્રશ્નો જુદા છે, તરુણના પ્રશ્નો જુદા છે, યુવાનના પ્રશ્નો જુદા છે, વૃદ્ધના પ્રશ્નો જુદા છે. તો આમ ઉંમર પ્રમાણે માનવ જીવનના પ્રશ્નો શું છે, શા માટે એ ઉદ્ભવે છે, એવી બાબતોની સમજૂતી આપવાનું કામ એ વિકાસાત્મક મનોવિજ્ઞાન કરતું હોય છે. જુદી જુદી ઉંમરે વ્યક્તિનો શારીરિક વિકાસ, વ્યક્તિનો માનસિક વિકાસ, વ્યક્તિનો આવેગિક વિકાસ એ કેવી રીતે થાય છે અને એમાં કેવા મુશ્કેલીઓ પડકારો આવે છે,
એના વિશેની સમજૂતી આપતી મનોવિજ્ઞાનની એક શાખા છે. બાળ મનોવિજ્ઞાન એ બાલ્યાવસ્થાનો અભ્યાસ કરે છે, જેમાં બાળકોના જન્મથી શરૂ કરીને એનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, આવેગિક વિકાસ, બાળકોના વર્તનમાં રહેલા પ્રશ્નો, એના ઉકેલો, આવી બધી બાબતોનો અભ્યાસ થાય છે. ત્યાર પછી બાલ્યાવસ્થા પછી તરુણાવસ્થા આવે છે. તો તરુણાવસ્થા દરમિયાન થતો સામાજિક, ત્યાર પછી થતો આવેગિક વિકાસ શું છે, તરુણોને કેવા પ્રકારના પ્રશ્નો હોય છે, એનું નિરાકરણ શું હોઈ શકે, તરુણાવસ્થાની સમસ્યાઓ શું છે, એવી બાબતોનો અભ્યાસ તરુણાવસ્થાના મનોવિજ્ઞાનમાં થતો હોય છે. એવી જ રીતે યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાનું મનોવિજ્ઞાન પણ એ સમયની જે પ્રશ્નો અને સમસ્યાઓ છે એને સમજાવવાનું કામ કરે છે. તો આમ વિકાસાત્મક મનોવિજ્ઞાન જીવનની જુદી જુદી ઉંમર અને તબક્કાઓ, એ જુદી જુદી ઉંમર અને જુદા જુદા તબક્કાઓમાં શું સમસ્યાઓ આવે છે, શું પ્રક્રિયાઓ હોય છે, સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે આવી શકે, એવી બાબતોનો અભ્યાસ કરે છે. આમ વિકાસાત્મક મનોવિજ્ઞાન માનવ જીવનના શારીરિક, માનસિક, સામાજિક, આવેગિક આવા વિકાસો અને એ વિકાસમાં આવતા પડકારો અને એ પડકારોનો સામનો કેવી રીતે કરવો જોઈએ એ વિશેની સમજૂતી આપવાનું કાર્ય કરે છે. એક ઉદાહરણ આપેલું છે કે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થા આ બધા દરમિયાન શારીરિક વિકાસ જુદો જુદો હોય છે અને એટલા માટે એ વિકાસની વર્તન ઉપરની અસર પણ જુદી જુદી હોય છે. માની લઈએ કે બાલ્યાવસ્થામાં બાળકના દાંતનો વિકાસ શરૂ થતો હોય, તરુણાવસ્થામાં એના કાયમી દાંત આવવાની પ્રક્રિયા હોય અને વૃદ્ધાવસ્થામાં એ જ દાંત જતા રહેવાની સમસ્યા હોય. તો આમ જીવનની જુદી જુદી પરિસ્થિતિ ઉંમરના સમયગાળામાં વ્યક્તિના વર્તનમાં, વ્યક્તિના શરીરમાં જે ફેરફાર થાય છે એની અસર એના વર્તન ઉપર જુદી જુદી થતી હોય છે અને એની સમજૂતી અને સમસ્યાઓના સમાધાનની વાત એ આ વિકાસાત્મક મનોવિજ્ઞાન કરે છે. ત્યાર પછીની મનોવિજ્ઞાનની એક શાખા છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. શૈક્ષણિક મનોવિજ્ઞાન માનવ જીવનના શિક્ષણ સાથેના જે સંબંધો છે, શિક્ષણ સાથેની જે સમસ્યાઓ છે એના વિશેની ચર્ચા કરે છે. બાળક કે વ્યક્તિને જુદા જુદા વિષય વસ્તુ કેવી રીતે શીખવવી જોઈએ, અસરકારક રીતે કેવી રીતે શીખવી શકાય, શીખવા માટેનું વાતાવરણ કેવું હોવું જોઈએ, શીખનાર કોણ છે, શીખવનાર કોણ છે, શીખવા અને શીખવનારની વચ્ચેની પરિસ્થિતિ શું છે, આવી બધી બાબતોનો અભ્યાસ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન કરે છે. સ્કૂલનો સમય શું હોવો જોઈએ, કોલેજનો સમય શું હોવો જોઈએ, અભ્યાસક્રમ શું હોવું જોઈએ, ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ, ક્લાસમાં જાઉં પહેલાં 2 પિરિયડ રમત ગમતના હોય ને પછી 6 પિરિયડ ભણવાના હોય ને તો મજા ન આવે, ક્લાસરૂમમાં બેસીએ ને એકય બારી ન હોય ને અંધારિયો ખંડ હોય તો મજા ન આવે. તો આમ હવા ઉજાસ, કેવી રીતે ભણાવવામાં આવે છે, કોણ ભણાવે છે, ભણાવવા માટેની પદ્ધતિ શું છે, આવી અનેક બાબતોનો અભ્યાસ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં થાય છે. તો આમ શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ સંબંધિત માનવીય વર્તનિક બાબતોનો અભ્યાસ કરે છે. પછીની 8મી શાખા એ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે. જન્મથી મૃત્યુ સુધી માણસ સમાજમાં જીવે છે, માટે માનવીને સામાજિક પ્રાણી કહેવામાં આવ્યું છે. સમાજની આપણા ઉપર ઘણી બધી અસરો થાય છે. સમાજ આપણા ઉપર સતત અસર કરતું હોય છે, આપણને સતત પ્રભાવિત કરતું હોય છે.
તો સમાજમાં માનવી એ બીજા માનવી સાથે વાતચીત કરે છે. એ વાતચીતને વર્તન કે આંતરક્રિયા કહેવામાં આવે છે. આપણી આસપાસ રહેલા લોકો, એના વિચારો એની આપણા ઉપર અસર પડે છે. આપણે મનોવલણો અને પૂર્વગ્રહોથી પ્રેરાયેલા હોઈએ છીએ, તો આવા મનોવલણો, આવા પૂર્વગ્રહ એની સમાજ ઉપર શું અસર થાય છે એવી બાબતોનો અભ્યાસ અહીંયા થાય છે. સમાજમાં થતી તકરારો, યુદ્ધ આવા ઘટકોનો અભ્યાસ પણ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. સમાજ માનવીથી બનેલો હોય છે. માનવીમાં કૌટુંબિકજનો, પતિ પત્ની, માતા પિતા, પિતા પુત્ર આવા ઘણા બધા સંબંધો છે. એ સંબંધોની એકબીજા સાથેની આંતરક્રિયા શું છે, વિચારોની આપ લે શું છે એવી બાબતોનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. સામાજિક વ્યક્તિ તરીકે આપણે કોઈને મદદ કરીએ છીએ તો મદદરૂપ થવાનું વર્તન શું છે? આપણે કોઈને નડતરરૂપ થઈએ છીએ તો અવરોધક વર્તન શું છે? તો આમ સમાજલક્ષી મનોવિજ્ઞાન આવા સામાજિક વર્તનો એનો અભ્યાસ કરે છે. એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર આવી બધી બાબતોનો અભ્યાસ થાય છે. તો મિત્રો, આ મનોવિજ્ઞાન જે છે એની જુદી જુદી શાખાઓનો પરિચય હતો. હવે પછીના લેક્ચરમાં એ આપણું પહેલું યુનિટ જે છે એની તમારે ટેસ્ટ આપવાની રહેશે. એટલે એના MCQ પ્રશ્નો હશે ટૂંકા.